નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાપી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાતના ઇતિહાસમાં જે આપણે વાઘેલા વંશની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં હવે આપણે વાઘેલા વંશના પ્રથમ રાજા વિસલ વાઘેલા વિશે ચર્ચા કરવાના છીએ આ ઉપરાંત જેના વગર કદાચ ગુજરાતનો ઇતિહાસ અધૂરો છે તેવા બે વણિક ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ તો વિસલદેવ વાઘેલાનો શાસન પિરિયડ હતો બારસો ચુમ્માલીસ થી બારસો બાસઠ સુધી ત્રિભુવનપાલ કે જે સોલંકીના અંતિમ રાજા હતા તેને હરાવીને વિસલદેવ વાઘેલા એ સમગ્ર ગુજરાત રાજ્યના રાજા બની જાય છે એમના પિતા વીર ધવલ વાઘેલા ફક્ત ધોળકાના રાણા બને છે જ્યારે વિસલદેવ વાઘેલા એ સમગ્ર ગુજરાતના રાજા બને છે એટલે જ વાઘેલા વંશના પ્રથમ રાજા તરીકેનું સન્માન વિસલદેવ વાઘેલાને મળે છે અને વિસલદેવ વાઘેલાના સમયમાં એમના માટે શાસન કરવું અઘરું પડ્યું હતું કારણ કે ગુજરાતમાં ત્રણ વર્ષનો લાંબો છપ્પ દુકાળ પડ્યો હતો પરંતુ વિસલદેવ વાઘેલા એ ખૂબ જ પ્રજાવત્સલ રાજા હતા આવા કારમાં દુકાળની અંદર તેમણે જ્યારે લોકોના ત્રણ ત્રણ વર્ષથી લોકોના ખેતરમાં અનાજ નહોતા પાક્યા તેમના ઢાંખર મરી રહ્યા હતા લોકોને ખાવાના ફાંફા હતા તેવે સમયે તેમણે રાજ્યમાં ઠેર ઠેર હુકમો પાડીને વાવ કૂવા તળાવ ખોદાવાનું શરૂ કર્યું એટલે આ રીતે એન કેન પ્રકારે તેમણે લોકોને રોજીરોટી આપવાનું કામ કર્યું આ ઉપરાંત તેમણે લોકોને આ રિનોવેશનના કામ બધી જે સ્થાપત્ય હતા તેના રિનોવેશનના કામમાં લોકોને અક્યુપાય રાખ્યા જેથી લોકો કંઈક ને કંઈક આ રીતે તેમની ઇન્કમ જનરેટ કરી શકે આ સમયે તેમણે ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવ્યું ડભોઈના કિલ્લામાં તેમણે આ કડક તળાવનું પણ તેમણે બાંધકામ કરાવ્યું હતું અને ડભોઈમાં જ તેમણે વૈદ્યનાથ મંદિરનું પણ એ બાંધકામ કરાવ્યું હતું ડભોઈના કિલ્લામાં ઓકે તો આ જે સમય હતો એમના માટે દુકાળનો સમય એ ખૂબ જ કપરો સમય હતો અને તેમણે આગમચેતી વાપરીને સમગ્ર રાજ્યના અનાજના ભંડારો જે પોતે રાખતા હતા ભરી રાખતા હતા તે સમયે રાજાઓ તો એ સમયના રાજાના અનાજના કોઠાર પણ ખાલી થવા માંડ્યા હતા એટલે ત્યારે રાજાને ચિંતા થાય છે કે હવે શું થશે કારણ કે આ તો આ નજીકના જે નગર શેઠને હું ઓળખું છું એમના અનાજના કોઠારો પતી ગયા છે મારા અનાજના કોઠારો ખાલી થવા છે તો હવે શું એ સમયે વિસલદેવ વાઘેલાના એક મહાઆમત્ય હતા નાગડ શાહ ઓકે તો એ નાગડશાહ જે હતા મહામત્ય એ નાગડશાએ વિનંતી કરી અને રાજાએ કચ્છ ભદ્રેશ્વરમાં રહેતા દાનવીર એવા નગરશેઠ જગડુ શાહને તેડું મોકલ્યું રાજ્યમાં આવવા માટે ઝગડુશા જ્યારે રાજ્યમાં આવે છે અને રાજા એને પોતાની અને પ્રજાની કઈ રીતની તકલીફ છે તે બધી આપવીતી જણાવે છે અને નગરશેઠ ઝગડુશા કે જે ખૂબ જ દાનવીર છે તે પોતાની પાસેના જે અનાજના કોઠારો છે એ રાજા વિસલદેવને સોંપી દે છે અને આ રીતે તે રાજા અને પ્રજા બંનેની મદદે આવે છે આ રાજા અને નગર શેઠ ઝઘડુશાહની જે વાત છે તેનું પ્રમાણ આપતું એ વિસ્તાર આપણને મળી આવે છે પુરાતન પ્રબંધમાંથી આ એક જૈનનું સાહિત્ય છે પુરાતન પ્રબંધ તેમાંથી આ વાતને પ્રમાણ મળે છે કે યસ એક્ચ્યુઅલી આ વસ્તુ થઈ હતી હવે જોઈએ કે વિશલદેવ વાઘેલા કઈ કઈ ઉપાધિ ધારણ કરે છે તો વિશલદેવ વાઘેલા અભિનવ સિદ્ધરાજ અને અપરાર્જુન અથવા તો અમર અર્જુન એવી આ કોઈક જગ્યાએ અપર અર્જુ અપર અર્જુન છે અને કોઈક જગ્યાએ અમર અર્જુન આપ્યું છે ઓકે એટલે મોસ્ટલી એવું થાય છે કે જ્યાં પણ આવું કન્ફ્યુઝિંગ હોય ને જીપીએસસી આ વસ્તુમાં પડતા જ નથી ઓકે તો આ યાદ રાખજો આ ઉપરાંત તે ઘણા વિદ્વાન પણ હતા તેમના શાસન દરમિયાન તેમના દરબારમાં ઘણા વિદ્વાન કવિઓ પણ બેસતા હતા અર્જુ આ જે વિશાળદેવ છે એ પોતે અપુત્ર હોવાથી તે ગાદી પોતાના ભાઈના પુત્ર અર્જુનદેવને સોંપી દે છે હવે અર્જુનદેવ વિશે બહુ ડિટેલમાં જવા જેવું નથી કારણ કે અર્જુનદેવના સમયમાં કંઈ ખાસ થયું હોતું નથી પણ યસ એટલું જરૂર થાય છે કે ઈસવીસન બારસો ચોસઠની અરજર અર્જુનદેવ એ સોમનાથ પાટણમાં પહેલે મંદિર બંધાવવાની પરમિશન આપે છે નોવાહ પિરોજને આઈ રિપીટ નોવાહ પિરોજ ઓકે સોમનાથ પાટણની અંદર બસ આ અર્જુન દેવના સમયમાં આટલું જ થાય છે પછીથી અર્જુનદેવ એ ગાદી આપી દે છે રામદેવને અને રામદેવ ગાદી આપી દે છે સારંગ દેવને સારંગદેવનું બારસો પચોતેરની અંદર ગાદી આવે છે અર્જુનદેવ બાદ આવશે રામદેવ પણ એકચ્યુઅલી રામદેવનું શાસન ખૂબ જ થોડાક મહિનાઓ પૂરતું રહ્યું છે એટલે એમનું એટલો બધું બધી બુકમાં એટલો ઉલ્લેખ નથી એટલે રામદેવ બાદ આવે છે સારંગદેવ અને સારંગદેવનો સમય હોય છે બારસો પચોતેરમાં સારંગદેવે અનેક ઉપાધિઓ ધારણ કરી છે એમાં જોઈએ આપણે તો લક્ષ્મી સ્વયંવર પ્રૌઢ પ્રતાપ નારાયણ અવતાર ભુજ બલ્લ મહા ભુજ બલ મલ્લ અને અભિનવ સિદ્ધરાજ આ બધી એના અલગ અલગ શિલાલેખોમાંથી અલગ અલગ લેખોમાંથી એમના આ બધા નામોનું આપણને પ્રમાણ મળે છે કે યસ સારંગ દેવે આ બધી ઉપાધિઓ ધારણ કરેલી હતી હવે જોઈએ કે જ્યારે ગુજરાતનું રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું એ સમયે બે વણિક ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળ એ છિન્ન ભિન્ન થયેલા ગુજરાતના રાજ્યને વ્યવસ્થિત કરવામાં ખૂબ જ મોટું યોગદાન આપે છે એટલે જ વસ્તુપાળ અને તેજપાળના પણ ઘણા પ્રશ્નો કોઈક ને કોઈક જીપીએસસીની એક્ઝામ અથવા તો તલી તલાટી અથવા તો બિનસચિવાલયની એક્ઝામમાં પૂછાતા રહે છે આ જે વસ્તુપાળ અને તેજપાળનો સમય છે તેને ગુજરાતનો બીજો સુવર્ણ કાળ પણ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કારણ કે ખરેખર એવું જ હતું પાટણમાં પોરવાડ નામની જૈન જ્ઞાતિની અંદર આ ભાઈઓ જન્મ લે છે જૈનની પેટા જ્ઞાતિઓ છે તેમાં એક આવે છે પોરવાડ જ્ઞાતિ તેના છે આ બે ભાઈઓ અને તેઓ ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હોય છે તેમના નાના ભાઈ તેજપાળની પત્નીનું નામ હોય છે અનુપમા દેવી અનુપમા દેવી ખૂબ જ હોશિયાર વ્યવહાર કુશળ અને એક શાણા સ્ત્રી હોય છે અને મોટા ભાઈ વસ્તુપાળની પત્નીનું નામ છે લલિતા દેવી હવે જ્યારે આ બે ભાઈઓ એ યાત્રાએ જાય છે ત્યારે તે પોતાની સાથે ખૂબ જ ધન લઈને જાય છે ત્યારે રસ્તામાં એમને થાય છે કે એ સમયે બહારવટિયાઓના ત્રાસ ઠાકોરો બહારવટિયાઓના ત્રાસ ઘણા હતા તો એ બે ભાઈઓને થાય છે કે આવી લાંબી યાત્રામાં આટલું ધન લઈને જવું એ યોગ્ય ડિસિઝન નથી એટલે તેઓ રાત્રિના સમયે જંગલમાં પોતાની સાથે લઈ ગયેલું અડધું ધન દાટવા નીકળે છે ત્યારે એમણે એક જગ્યાએથી કોદાળી નાખી અને ત્યાં તો એ જમીનમાંથી તેમને અવાજ આવવા માંડ્યો અને વધારે ખોદતા ગયા કે આ શેનો અવાજ છે તો ત્યાંથી એમને અન્ય ચરુઓ ભરેલી સોના મળ્યા એટલે સોના એટલે આ તો એવું થયું કે પોતાનું ધન દાટવા જતાં એમને બીજું ધન મળી ગયું એટલે એ વાત જ્યારે એ બંને ભાઈઓ પોતાની પત્નીઓને કરે છે ત્યારે આવા વ્યવહાર કુશળ અનુપમા દેવી કે જે તેજપાળના પત્ની છે તે એવું કહે છે કે આ કોની લક્ષ્મી હશે અને કઈ રીતની હશે તો આપણે કુદરતને આપણે એક માર્ગ સુજાવ્યો છે તો આપણે એ માર્ગને અનુસરીએ અને આ રીતની જે લક્ષ્મી આપણને મળી છે એનો ઉપયોગ આપણે પ્રજાના માટે આપણા રાજ્ય માટે કરીએ એટલે જ અનુપમા દેવીની આ વાત સાંભળીને સમજીને બંને ભાઈઓ આબુના પર્વત ઉપર દેલવાડાના દેરા બંધાવે છે દેલવાડાના દેરા ઓલરેડી બંધાવેલા હતા એમાંથી થોડું વધારે એનું વિસ્તરણ કરાવે છે જીર્ણોદ્ધાર કરાવે છે પ્લસ એ બીજું આ સોનામહોર એ પાલીતાણા પાસે જે શત્રુંજય પર્વત છે પાલીતાણામાં તેના ઉપર કેટલાય જૈન દેરાસરો બંધાવે છે ગિરનાર પર્વત ઉપર જૈન દેરાસરો બંધાવે છે એટલે આ રીતે જે એમને લક્ષ્મી મળી હતી એ લક્ષ્મીને તે પ્રજા કાર્યમાં જ વાપરે છે અને આ ઉપરાંત હવે આપણે જોઈએ કે આ વસ્તુપાળની ઉપમા કઈ છે પર્ટીક્યુલરલી વસ્તુપાળની જ ઉપમાની હું વાત કરું છું મિત્રો કારણ કે વસ્તુપાળ પોતે એક લેખક હતા વિદ્વાન હતા એ લેખ પણ લખતા હતા એમણે આદિનાથ સ્ત્રોત લખ્યો હતો અને નર નારાયણ નંદ પણ લખ્યું હતું વસ્તુપાળને ઉપમા મળી હતી કુરચર સરસ્વતી એટલે કે કુરચર મીન્સ કુરચળનો મતલબ થાય છે દાઢી ધારી કુરચળ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે દાઢીધારી એટલે દાઢીધારી સરસ્વતી અથવા કુરચળ સરસ્વતી કવિ કુંજર કવિ ચક્રવર્તી સરસ્વતી કંઠાભરણ લઘુભોજરાજ અને મહાકવિ આવી બધી ઉપમાઓ મળી હતી વસ્તુ પાળને કારણ કે તે પોતે પણ લેખો લખે છે હવે એમના બીજા ભાઈ પણ હતા નાના ભાઈ łąણ તો એ łąણ પાળની યાદમાં બંને ભાઈઓ આ તેની યાદમાં આબુ પર લૂણ વસહી નામે એક આરસનું દેરાસર બનાવે છે આ દેરાસર બનાવનાર શિલ્પી હોય છે શોભન દેવ મિત્રો આ શિલ્પીનું નામ લખવા પાછળનું કારણ એ જ છે કે અગાઉ એકઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે લૂણ વસહી બનાવનાર શિલ્પીનું નામ શું તો એ શિલ્પીનું નામ છે શોભન દેવ મિત્રો અમારા જે આ હેપી એકેડેમીના ક્લાસીસ છે તેમાં આ અનુભવી શિક્ષકો દ્વારા આવી જ રીતે તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે અને અગાઉની જે એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તો એ બધું વિસ્તારથી તમને જણાવવામાં આવે છે તો ચાલો હવે ચર્ચાને ફરી આગળ વધારીએ તો કે આ જે શિલ્પી શોભન દેવે આ લુણ વસહી આબુ પર બંધાવ્યું બનાવ્યું છે તેને કલાના જાણકારો છે એ લોકો એવું કહે છે કે આ લુણ વસહી દેરાસર એ તો આરસ પહાણમાં કંડારેલું કાવ્ય છે પણ પ્રશ્ન પૂછાયો છે કે આરસ પહાણમાં કંડારેલું કાવ્ય કયું સ્થાપત્ય છે તો એ છે વસહી દેરાસર ઓકે હવે આ જે તેજપાળ છે એ તેજપાળ પોતે બંધાવે છે એ પાટણમાં અશ્વરાજ બિહાર બંધાવે છે વસ્તુપાળ બંધાવે છે શેત્રુંજય પર્વત પર ઇન્દ્ર મંડપ પ્રભાસમાં અષ્ટપદ પ્રસાદ બંધાવે છે અને જે દેરાણી જેઠાણી છે આ અનુપમા દેવી અને લલિતા દેવી તેની યાદગીરીમાં આ દેલવાડાના મંદિરોના કારીગરો આ બંને દેરાણી જેઠાણી માટે પોતાનો આરામના સમયનો ભોગ આપીને બીજો દેરાસર બનાવે છે જેને નામ આપવામાં આવે છે દેરાણી જેઠાણી ગોખલા એ ગોખલા પણ સ્થાપત્યમાં ખૂબ જ કલાત્મક છે કારણ કે આ આ દેરાણી જેઠાણી અનુપમા દેવી અને લલિતા કલાકારો છે તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું હોય છે જ્યારે તેઓ દિલવાડામાં કામ કરતા હોય છે એટલે તેમના માટે એક તેમના અભિ એમને એક અભિવાદન એક એમનું ઝીલવા માટે તેમને એક ધન્યવાદ કહેવા માટે કારીગરોએ પોતાના આરામનો સમયનો ભોગ આપીને આ દેરાણી ગોખલા બનાવ્યા હતા દેલવાડાના દેરા અને પાલીતાણામાં દેરાસરો આ બંને ભાઈઓ દ્વારા ગુજરાતને સ્થાપત્યને અપાયેલી જ ભેટ છે વસ્તુપાળ અને તેજપાળ આ આ રીતે સ્થાપત્યમાં કલામાં વિદ્વાન તો હતા જ પરંતુ તે ખૂબ જ સારા ચતુર શાણા મંત્રીઓ પણ હતા કારણ કે એમના જ સપોર્ટથી ભીમદેવ બીજાએ ગુજરાતની ગાદી પોતાની ટકાવી રાખી હતી એટલે આ ઉપરાંત જે દિલ્હીમાં વસ્તુપાલ અને તેજપાલના સમયમાં જ્યારે વીર ધવલ શાસન પર આવે છે તે સમયે દિલ્હી સલ્તનતમાં શાસન હોય છે મુઘલોનું એટલે વીર ધવલને સતત મુઘલ સૈન્યનો ભય સતાવે છે કારણ કે મુઘલ શાસકો કોઈ જાતની આગમચેતી વગર જ આક્રમણ કરી દેતા હોય છે એટલે એમને ડર સતાવતો હોય છે કે મારું ગુજરાત રાજ્ય સહી સલામત તો રહેશે ને એવા સમયમાં આ વસ્તુપાલ શાળા મંત્રી હોય છે તે આ બાદશાહ તે પોતાના આ જે વીરધવલ હોય છે પોતાના મહારાજાની તકલીફ સમજી જાય છે અને એટલે જ એ મંત્રી એ ખૂબ જ સૂઝ બૂઝ વાપરીને એ જ્યારે બાદશાહના માતા હજની યાત્રા કરવા નીકળે છે કારણ કે એ સમયે એવું હોય છે કે હજની યાત્રા કરતી વખતે મક્કા જતા પહેલાં ગુજરાતના ખંભાતના બંદરે થઈને જ જવું પડતું હતું એટલે જ્યારે આ બાદશાહના માતા મક્કાની યાત્રાએ કરવા જતા અને ગુજરાત ખંભાતના દરિયા કિનારે ગુજરાતમાં આવ્યા તે સમયે પહેલેથી જ વસ્તુપાલે આ પોતાના આ ચાંચિયાઓને પ્રિપેર કરી રાખ્યા હતા એટલે આ રીતે ખાનગીમાં તૈયાર કરાયેલા ચાંચિયાઓ દ્વારા બાદશાહની માતાનું વહાણ લૂંટવામાં આવ્યું અને તેમનું બધું જ જે ધન ધાન્ય લઈને નીકળ્યા હતા એ ચોરી લેવામાં આવ્યું ફરિયાદ પણ વસ્તુપાલ પાસે આવી અને તરત જ પહેલેથી પોતાની યુક્તિ મુજબ વસ્તુપાલ એ આ બાદશાહના માતાની મદદ કરવા પહોંચી ગયા અને તે પોતા એ મા બાદશાહની માતાને બીજા જ દિવસે જ જે સામાન એમનો ચોરાયેલો હતો એ પણ આપ્યો અને આ ઉપરાંત બીજો ઘણો જ સર સામાન એમની સાથે આપી અને એમને ખૂબ જ પ્રેમથી આગતા સ્વાગતા કરી અને તેમને મક્કા મોકલ્યા એટલે આ જોઈને બાદશાહની માતા જ્યારે રિટર્ન બાદશાહ પાસે જાય છે ત્યારે આ આખા બનાવનું વર્ણન બાદશાહને કરે છે અને બાદશાહ એ વસ્તુપાળને દિલ્હી પર બોલાવે છે ત્યારે દિલ્હી બોલાવીને વસ્તુપાળને ખૂબ જ માન સન્માન આપે છે તેને ભેટો આપે છે પરંતુ આ મુત્સદી મંત્રી વસ્તુપાળ એ ભેટો સ્વીકારવાની ના પાડે છે અને બાદશાહને એટલું જ કહે છે કે જો બાદશાહ તમારે મને માન આપવું હોય તો બસ મને એટલું વચન આપો કે આ શાસન દરમિયાન તમારા જે આ દિલ મુગલોનું શાસન છે તમારા આ શાસન દરમિયાન મારા રાજા સાથે તમારી મૈત્રી રહેશે એટલે કે તેણે આ રીતે રાજા પાસે દિલ્હીના બાદશાહ પાસે હંમેશા માટે ગુજરાતના મહારાજા પાસેની દોસ્તી માગી લીધી અને આ રીતે આ શાણા મંત્રીએ ગુજરાતને સેફ અને સિક્યોર કરી લીધું આવા દીર્ઘ દ્રષ્ટિવાળા અને ઉમદા ગુણોવાળા આ મંત્રી હતા એ વસ્તુપાળ અને તેજપાળ તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હશે જો આ વિડીયોમાંથી નોલેજ મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા અન્ય મિત્રો સાથે પણ તેને શેર કરજો અને યસ અમારી યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો આ ઉપરાંત તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અમને ફોલો કરી શકો છો અને તમારી કોઈ પણ ક્વાયરીઝ તમે આ નંબર પર અમને મેસેજ કરી શકો છો અને હવે પછીના વિડીયોમાં આપણે મળશું વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા ઓકે થેન્ક યુ ઓલ ફરી મળીશું